મિત્રો આજે આપણે એક દુકાનદારની દુકાનમાં ગોઠવાયેલા રમકડા અને તેની સંખ્યાનો ચાર્ટ આપણે જોઈએ અને સંખ્યા વિશે જ્ઞાન મેળવીએ તો અહીંયા પહેલું ચિત્ર પતંગિયાનું છે અને પતંગિયાની સંખ્યા એકસો ને અડસઠ તે જ રીતે પતંગની માછલી હોકી સ્ટીક ચામાચીડિયું ઘર અને ટેડી બિયરની રમકડાની સંખ્યા નીચે દર્શાવેલી છે આ સંખ્યાને આધારે આપણે આજે કેટલાક પ્રશ્નોના જવાબ મેળવીશું તો પહેલો પ્રશ્ન કે કયા રમકડાની સંખ્યા એકસો પંચાવન છે તો આપણે ઉપર દર્શાવેલ ચાર્ટમાંથી નક્કી કરવાનું છે કે કયા રમકડાની સંખ્યા એકસો પંચાવન છે તો ચાર્ટ જોતાં માલુમ પડશે કે એકસો પંચાવન એ માછલીની સંખ્યા છે એટલે કે એકસો પંચાવન માછલીનો રમકડાની સંખ્યા છે તે જ રીતે બીજો પ્રશ્ન કે સો વત્તા સાહીઠ વત્તા આઠ બરાબર કયા રમકડાની સંખ્યા થાય તો સો વત્તા સાહીઠ વત્તા આઠ એટલે કે એકસો ને અડસઠ કયા રમકડાની સંખ્યા દર્શાવે છે તો પતંગિયાની તો અહીંયા આપણે લખીશું કે પતંગિયું ત્રીજો પ્રશ્ન કયા રમકડાની સંખ્યા સદી જેટલી છે તો ચાર્ટમાં જોતા આપણને ખ્યાલ આવશે કે હોકીસ્ટિક એ સદી જેટલી સંખ્યા દર્શાવે છે તે જ પ્રમાણે આગળ હવે કયા બે રમકડાની કુલ સંખ્યા એક હજાર થાય છે એટલે આમાં કોઈ પણ બે રમકડાની સંખ્યા લેવાની અને એ બંનેની સંખ્યાનો સરવાળો કરવાનો અને એ સરવાળો એક હજાર થવો જોઈએ તો અહીંયા ચાર્ટમાં જોતા દળા ની સંખ્યા નવસો ને સડસઠ અને ચામાચીડિયાની સંખ્યા તેત્રીસ એટલે કે નવસો સડસઠ વત્તા તેત્રીસ કરીશું એટલે તે બંને રમકડાની સંખ્યા એક હજાર થશે કયા રમકડાની સંખ્યામાં અગિયાર ઉમેરતા સદી પૂરી થાય એટલે કે કેર રમકડાની સંખ્યામાં આપણે 11 ઉમેરતા 100 થશે તો પતંગની સંખ્યામાં 11 ઉમેરતા 100 પૂરા થશે 300 + 50 + 4 સંખ્યા કયા રમકડાની છે તો ત્રણસો વત્તા પચાસ વત્તા ચાર એટલે કે ત્રણસો ને ચોપન ત્રણસો ચોપન સંખ્યા ટેડીબીએની છે તો આગળ જોઈએ કે ઘરની સંખ્યા કેટલી છે તો ઘરની સંખ્યા સાતસો ને નવ્વાણું છે